well, but I was like, भूख लागी छे शेठ कई आलो शेठ एम अमे जो पेलो होटल देखाय छे तो रोम रोटी चाले छे तो जाईने रोम रोटी मां कही पेट भरी जा એટલે તમને આજે ચટાકેદાર ખાવાનું મન થયું છે એમ છે કઈ કાલો છે કઈ કાલો કઈ કાલો રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા કઈક પણ આવે એટલે એ મારી ઓકાત જોઈને તો મગ શેઠ હો રૂપિયા હવે તારી ઓકાત જોઈને મગ ભાઈ જે આલુ એ આલુ બસ તમે જે કઈ આલશો ને એ લઈને સીધો રોડ પર જતો રહીશ બસ આ તને રોડ ઉપર ભીખ માંગતા શરમ નહીં આવતી બહુ આવે છે શેઠ બહુ આવે છે પણ ઓફિસ ખોલીને થોડી ભીખ મંગાય બહુ ચાલુ માણસ છે ભાઈ ચાલુ છું એટલે જ તો ચાલુ છું કઈ રીતે જો શેઠ કઈ બી આલો કઈ બી આલો શેઠ આ તો માન માન ચાલુ છું મારા પેટમાં ઉંદરા બોલે છે બહુ કુદા કુદ હા ઉંદર મારવાની દવા છે કેતો દે આલુ મસ્કરી કરો છો મારી હે મારી મસ્કરી કરો તો ગરીબ માણસની ભિખારીની મસ્કરી કરો તો કઈ કાલો હેડો કઈ કાલો બસ ચા પીવાનું બહુ મન થયું છે કઈ કાલો પાંચ રૂપિયા બોલો લો બાર બજારમાં ચા 3 રૂપિયા મળે છે તમારે 5 રૂપિયા જોઈએ શું કહું 2 રૂપિયા ટીપ નહીં આલવાની ભિખારી એનો પાછી ટીપે આલવાની ભાઈ તમે ચા ચો પીવો છો એકો હા મેં આ સીતારા હોટલ માં અલ્યા સીતારા હોટલ માં ચા પીવો છો ભાઈ એટલી મોંઘી ચા પીવો તો તો બહુ મોંઘી મળે છે એ તો મોંઘી બીજા બધાને મળે આપણને ના મળે સહી રીતે મારો ભત્રીજો છે ને એ બહાર જ ભીખ માંગે છે એટલે આપણને કન્સેશન મળે પણ ટીપ તો આપવી પડે નહીં તો આપણું ખરાબ ના દેખાય તો 2 રૂપિયા ટીપ આપવાની તો તું ભાઈ તારા ભત્રીજા જેવું જ કર ના એવું જ કરતો તો એ જગ્યા આપણી હતી હે તો આપણે એને આલી છે લીઝ પર લીઝ પર તું જગ્યા ભાડા પટ્ટી આલે છે ને તું ભીખ માંગે છે ભાઈ કરું શેઠ માણસ ના ખરાબ દાડા હોય તો આવું થાય ને ચમ આ તૂટી ગયો ફેંદાઈ ગયો એ જગ્યા મારી છે એને મને ભાડા પટ્ટી આલી પણ બીજી એક જગ્યા છે મલ્ટીપ્લેક્સ વાળી એ મારે લેવી હતી ભાડા પટ્ટી એટલે એના એડવાન્સ માટે 4000 રૂપિયા જોઈતા હતા આપણા પૈસા બધા વ્યાજે એટલે 4000 હતા ને એટલે મેં વ્યાજે લીધા અને એમાં દાવ થઈ ગયો છે દાવ થઈ ગયો દાવ હાવ દાવ થઈ ગયો એ જગ્યાએ ગઈ શું અને ઉપરથી બાનુઈ ગયું એમાં એમાં ભિખારી થઈ ગયો બોલો અચ્છા એટલે તમે પહેલા કરોડપતિ હશો એમ ને છે જમાનો હતો છે હા પણ શું થાય આપણા પૈસા પડતા માર્કેટમાં પૈસા પડે કોઈને બી છે ને ભિખારીને ટ્રેનિંગ લેવી હોય ને આપણી જોડે આવવું પડે કોઈને 5-25 હજાર રૂપિયા જોઈએ ને આપણી જોડે આવવું પડે કોઈને લેખક બેખક નું લખાણ બખાણ નું કામ કરવું હોય ને આપણી જોડે આવવું પડે ગળામાં સોનાની ચેનો બેનો બધું પહેરતો હતો ટનાટન ફરતો હતો
સાહેબી સાહેબી હતી આપણી આ તાર તો દોમ દોમ સાહેબી હતી આ અરે દોમ દોમ સાહેબી એટલે દોમ દોમ સાહેબી આમ દોમ દોમ સાહેબી બબ્બે જગ્યાઓ બધી બબ્બે આપણી જોડે કોડના ઘર બે સુવાની જગ્યાઓ બે એક કોડ ની અંદર ને બીજી નદી કિનારે રિવર ફ્રન્ટ પર મચ્છરદાની નાખીને સૂતો તો સોલિડ સાહેબી હતી મારતો હવે શું કરો કશું નહીં કશું નહીં આ ભીખ માંગીએ છે મારા ધંધામાં શાંતિ નહીં એ જ કહું છું છે એક વાર ભીખ માંગવા ગયો જો બહાર જઈને મેં બૂમ પાડી ને તો અંદરથી ઘરમાંથી અવાજ આવ્યો એક માયાની દીકરીને કહેતી હતી કે હવે જો મારું કયું નહીં માને ને તો ભિખારીને પહેણી જઈશ તરત હું બારીમાંથી પ્રગટ થયો મેં કીધું માજી હું રાહ જઉં કે પછી જવું તો માજી દોડ્યા મારી વાહે મારવા અને એમાં એમાં છોકરી ભાગી ગઈ ભેગા થઈ મને ભેગી નાખ્યો ભીખ માંગતા જ નહીં આવડતી વાહ તારો છે ને માણસ જોઈને ભીખ માંગવી જોવા વાહ શું વાત કરો છો તમે ભીખ માંગતા મને બરાબર આવડે છે બેનો જોડે ભીખ માંગુ ને તો બેન એકના બદલે આમ 10 રૂપિયા આપી દે મને શું વાત કરો છો તમને સમજાવું આવો બે આવો બે આવો હું કોઈ બેન ને ઘેર જઈને ભીખ માંગુ ને અને કહું ને એ બેન કઈક આપજો મા બાપ એ બેન કઈક આપજો મા બાપ તો તરત મને કે અલે આવો રુષ્ટ પુષ્ટ દેખાય છે તને ભીખ માંગતા શરમ નહીં આવતી હે જા જઈને કોઈ મહેનત નું કામ કર પછી હું છે ને ધીરે રહીને મારી ટ્રીક થી ભીખ માંગુ હે હા હું કહું બેન તમે કેવા રૂપાળા છો તમે આમ ગૃહિણી ની જિંદગી જીવો અરે તમારી આંખો જોવો ઐશ્વર્યા રાય જેવી તમારા ગાલ જો બિપાસા બસુ જેવા અરે તમે કેવા ગોરા છો તમને જો કોઈ આમ પ્રોડ્યુસર ડિરેક્ટર જોવે ને તો તમને ફટ કરતા પિક્ચર ની હિરોઈન મળે છે પછી બેન ખુશ મને બેહાડે મસ્ત અંદર થી ગરમા ગરમ ખાવાનું લાવે મને જમાડે અને જમાડી અને ઉપરથી ફટ કરતી આમ 10 ની નોટ આલે અને પછી મારી જોડે શાંતિ થી આમ સોફા પર બેસાડી મને અને તમારી જેમ જ વાતો મારા સ્વભાવ પર નહીં જવાનું હતું જા એ બેન જોડે જઈને જ બા એસી તો છે પણ લાઈટ નું બિલ નહીં પરવડતું ને આ યુનિટ ના ભાવ કેટલા વધી ગયા એટલે ભાઈ આ યુનિટ ના ભાવ વધે તમને નડે જ નહીં અરે મોંઘવારી તો સૌને નડે એમાં ને એમાં તો કાકા હું બોલો ભિખારી થઈ ગયો શું કહું એક કામ કરો એક રૂપિયો આપો આજે નહીં કાલ લઈ જજો એવું ના કરો એક રૂપિયો આપો એટલે કાલે લઈ જજે ભાઈ કાલે ના કરાય એક રૂપિયો આપો કાલે લઈ જજે ભાઈ તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ પેટમાં ભૂખ લાગી છે ને પેટમાં ભૂખ લાગી છે એટલે આડું અવળું બોલાઈ જાય છે આ તને ભીખ માંગવા મારું એકલું જ ઘર મળે છે આજુબાજુના કોઈ ઘર નહીં મળતા ડોક્ટરે ના પાડી છે ડોક્ટરે કહ્યું છે કે સારા અને સજ્જનના ઘરેથી ભીખ માંગવી અને એના જ ઘરનું ભોજન ખાવું એનાથી મારી તંદુરસ્તી સારી રહેશે કાકા તમે સજ્જન છો ને સજ્જન તો શું જ નહીં યાર હા તો પછી તમે પૌષ્ટિક ખોરાક ખાતા હશો ને એકદમ પૌષ્ટિક ખોરાક ખાવ છું એકદમ પૌષ્ટિક ખોરાક છું ખાલી બાફેલા શાક એટલે તમે સિંગતેલ નો વઘાર નહીં કરતા ડોક્ટરે મને ઘી ને તેલ ખાવાની ના પાડી છે તારી ઓ કાકા હવે ધીરજ ની કસોટી ના કરો અચ્છા એટલે તમારું નામ ધીરજ છે એમ અરે મારું નામ શું છે હું તો એ ભૂલી ગયો છું કાકા મને તો ખાલી એટલું યાદ છે કે મને કઈ આલો બસ
આજે નહીં કાલ તો ના પેતા ને ભાઈ કાલ આલ્યા તો એવું નહીં કઈ કામ કઈ કામ સોના છૂટા નહીં ભાઈ જોડ છે એ 100 રૂપિયા પેલા વાપરીયા પછી વાત કરજે જાયન એ તો આવતા મહિના આટું બચાવીને રાખ્યા છે આવતા મહિના માટે ચમ તો આવતા મહિના આપણો બર્થડે છે ને એક બેક ની કંપની બોલો એટલે તમે બર્થડે મનાવો છો એમ તો અરે પેલા તો હું મારી બર્થડે ના આગલા દાડે જઉં અને બે ત્રણ બેકરી પર ભીખ માંગુ ને તો ત્રણ ચાર કેક આવી જશે પણ જ્યારથી ટેક્સ વધી ગયા છે ને ત્યારથી લોકો દાનપૂર્ણ ઓછા કરી નાખ્યા છે બોલો સાચી વાત છે ભાઈ એમ વાત ઉડાવો નહીં કઈ કાલો આજે નહીં કાલ આપીશ શું કાલે આપીશ કાલે આપીશ કાલે આલીશ એવું કઈ કાલે આલીશ થોડું ચાલતું હશે એવું ચાલતું હોય તો હું અઠવાડિયા નો સ્ટોક ના કરી નાખું હાર ભાઈ કોરી રોટલી છે આપું ચાલશે તમારી આલેલી દાળ અત્યારે મેં ફ્રીજમાં પહેરી રાખી એટલે તારા ઘેર ફ્રીજ છે હવે ફ્રીજ છે ને મારી બૈરી આણામાં લાયેલી એટલે તારા બૈરું છે તમે ચમકો છો શું આટલા બધા કેમ અમે માણસ નથી અમને પહેરવાનો હક નથી અમને હક નથી સુખ સાહેબી ભોગવવાનો ના નહીં તમને હક સુખ સાહેબી ભોગવવાનો હોવા કેમ ચમક ભાઈ આ તારા દેદાર જોઈને આવો તું ભીખ મંગો છું તો તારા છોકરા ને તું શું આલે મારા છોકરા આટું તો બાળ જીવન વીમા પોલિસી છે પોલિસી એક વાર છે ને હું એક વીમા એજન્ટ ના ભીખ માંગવા જતો હતો સવારે જવું બપોરે જવું પાછો સવારે જવું પાછો બપોરે જવું પાછો સવારે જવું પાછો બપોરે જવું એનો પીછો જ નતો છોડતો હું તો એ તમારથી કંટાળી ગયો અને એને મને છે ને બે વર્ષની પ્રેક્ટિસ પછી મને એક જીવન વીમા પોલિસી આલી દીધી બોલો તું તો ભિખારી છું કે જડો જીના ચોટા એને ઉખડતો જ નહીં તમે એક જાતની દાળ ખાતા હશો તો હું ચાર જાતની દાળ ખાઉં છું તમે એક જાતના ભાત ખાતા હશો તો હું ત્રણ જાતના ભાત ખાઉં છું જીરાસર ટુકડી બાસમતી અને કૃષ્ણ કમળ તમે એક જાતની મીઠાઈ ખાતા હશો તો હું ચાર જાતની મીઠાઈ ખાઉં છું શ્રીખંડ બાસુંદી દૂધપાક લાડુ મારા તો ચમડી છૂટે પણ ધમડી છૂટે એવું લાગતું નહીં ભીખ શું કામ માંગે પેટ માટે ખાય છે શું કરો જીવવા માટે જીવે છે શું કરવા ભીખ માંગવા માટે આ ભીખ માંગવાનો ધંધો છોડીને કઈ મહેનત વાળું કામ કર મહેનત વાળું કામ કરું તો મારા સમાજમાં મારી વાત ફેલાઈ જાય બદનામી થઈ જાય મારા સમાજમાં કોઈ મારા ઘરનું કોલ્ડ ડ્રિંક કે ના પીવે સમાજમાં ઇજ્જતની આટલી બધી પડી જાય તો કઈ કામ કર મજબૂરી છે મજબૂરી કઈ બે પત્ની ને ચાર બાળક સંસાર છે તારો તો ભાઈ મલ્ટીપ્લેક્સમાં મોર્નિંગ શો માં પિક્ચર જોવા ગયા શું કહ્યું મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ગયા છે એટલે મોત્સો કરવા છે મારા રૂપિયા તારા કેમ તમે માણસ નથી મહેનત કર તું એમ નહીં માને નહીં બે નમાજ પડી રહ્યો ખુદા પાસે દુઆ માંગી રહ્યો હતો પોતાનો ખજાનો વધારે એવું કઈક માંગી રહ્યો હતો ત્યાં એક ભિખારી એને જોઈ ગયો ભિખારીએ જોયું એટલે ભિખારી હેરતો હતો કે આંજોડ શું હોય માંગવાનું તો જતા એ જતો હતો તો બાદશાહ એને રોક્યો એક મિનિટ ભાઈ વરો ક્યાં જાય છે એટલે કે ભાઈ તું જો ભગવાન જોડે ભીખ માગતો હોય તો મારે તો જો માગવાની શી જરૂર છે હું તો એમ જો ડાયરેક્ટ માગી લે ભાઈ સમજાયું કઈ સમજી ગયો પણ મને ઉપર વાળો મળશે મહેનતમાં
કાળી મજૂરીમાં શું મહેનત કરીને કમાઈએ ને એ જ ખરો ઉપરવાળો છે. પણ છે મને કામ મળશે. તું ભીખ માંગવા નીકળતો હતો, તણાવ વિચારતો હતો. એક કામ કર, આ હોમેનો ચોક છે ને એ બહારનો 10 રૂપિયા લે. એમ શેઠ, એક 5 રૂપિયા આલો ને. અર્થી પાછી ભીખ માંગી? ના 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 ના, હામેણી લેવા માટે. મારી મહેનત માંથી કાપી લેજો. કાકા, ઓ કાકા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ભાઈ ભોગી, જય શ્રી કૃષ્ણ. આ હા 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 હા, એ ભાઈ, આ ઘણા દાડે તમને આ કાકાનું આંગણું સાંભળ્યું. કાકા, અહીંથી નીકળતો હતો તો થયું કે તમારે ખબર જ નથી, પૂછતો જો. ખબર છે ભાઈ, મને બધી ખબર છે. તમે છો ને મારા ખબર અંતર પૂછવા નહીં આયા, મારી ખબર કાઢી નોખવા આયા છો. કેમ હું બોલો છો ભાઈ? મને છે ને આ 3-1 મહિના પહેલા એટેક આવ્યો હતો, તાણે તો કોઈ નતું દેખાયું. હા, અને હવે મને નખમાય રોગ નહીં, તાણે કે ખબર પૂછવા આયા છે. એમાં એવું છે કે એ વખતે હું થોડો કામમાં હતો, અને પછી થયું કે હજી તો પહેલો એટેક આવ્યો છે, હજી બીજા 2 બાકી છે, તો અત્યારથી શું કરે, દોડધામ કરવાની જરૂર છે. હા, એટલે અત્યારે દોડા દોડ કરીને કાકા જોડે આવ્યા છો. એનો મતલબ એ કે કાકાનું કોમ પડ્યું છે. બોલો, શું કોમ છે કાકાનું? કાકા, તમને તો ખબર જ છે કે મારો હજી સુધી કઈ મેળ નથી પડતો. ભોગે મેળ પડી જશે ભાઈ, મેળ પડી જશે. બા ભાઈ, એમ છે ને કે જીવનમાં માણસ જે ધારે અને એ ના થાય ને તેને જ જિંદગી કહેવાય. ભાઈ, તારે શું બનવું? તું એક્ટર? એક્ટર નહીં તો ક્રિકેટર. આ એક્ટર નહીં તો ક્રિકેટર, અને ક્રિકેટર નહીં તો ડાક્ટર. બરાબર છે એ? આ તારા જીવનના મુખ્ય 3 ધંધામાં બધાની વાહે ટર લાગે છે. એક્ટર, ક્રિકેટર, ડાક્ટર, અને આમાંનું કશું ના થયું ભાઈ, અને છેવટે તું એસટી માં કન્ડક્ટર થઈ જ. સાચી વાત છે કાકા, બધાની પાછળ ટર લાગે છે. હવે કાકા, મારે થવું તું રાજા ભોજ, ને થઈ ગયો ગંગુ તેલી, થવું તું હર્ષદ મહેતા, ને થઈ ગયો નરસિંહ મહેતા. થઈ ગયા નરસિંહ મહેતા, અને પાછા મને પૂછવા આવે છે કે કાકા મારા લગ્ન નું કોક ગોઠવો ને. બોલ કાકા, એમાં શું છે કે થયું કે એકાદ વખત પરણી જઈએ, જો મજા આવશે તો પરણેલા રહીશું, અને જો નહીં આવે તો બીજી વખત પરણવાનો વિચાર પણ નહીં કરીએ. બીજી વખત પરણવાનો વિચાર બી નહીં કરીએ. ભોગી, તને ખબર છે પતિ ક્યાં હોતા હે? અરે પતિ વો હોતા હે જો હર હંમેશ ટેન્શન મેં રહેતા હે. પત્ની અગર મેના હૈ તો પતિ ઉસકા તોતા હૈ. પત્ની કી ખુશીઓ મેં અપને સારે સુખ ખોતા હૈ. પત્ની જબ મહેકે જાતી હૈ તબ ચેન સે સોતા હૈ. કાકા, આમાં પણ શેર બજાર ની જેમ દાઝવાનું જ છે? એવું નહીં ભાઈ, આવ એવું નહીં. અપ્પા છ 2-3 તારા જેવા અપવાદો છે, એમાં પત્ની એ સહન કરવું પડે. બરાબર છે? અહો વાત ની એક વાત, તું મને એમ કે તું અહીં શું કરવા આવ્યો? કાકા, વાત એમ છે કે તમને તો ખબર જ છે કે આવતા મહિને આપણા જ્ઞાતિનો જીવન સાથી પસંદગી મેળો છે. જીવન સાથી પસંદગી મેળો? હા, બરાબર છે. અને એમાં તમે અતિથિ વિશેષ છો. હા, તો હું એવું ઈચ્છતો હતો કે તમે જયારે પ્રવચન કરવા ઉભા થાવ
ત્યારે મારા થોડા વખાણ કરી દો તો મારો ક્યાંક મેળ પડી જાય. હા ભાઈ, હું તારા વખાણ કરું અને એ પેલા જીવન સાથી મેળામાં, બરાબર છે? તારી ઉંમર તે જીવન સાથી મેળા ની જે પુસ્તિકા પડી છે એમાં તે લખ્યું છે તારી ઉંમર તો 32 વર્ષની બતાવી. કન્ડક્ટર તરીકે અને તારું પગાર ધોરણ તે ઊંચું બતાવ્યું છે. મને ખબર છે એસટી માં કન્ડક્ટર ને કેટલો પગાર મળે છે. આ ગરીબ મા બાપ ની છોકરીઓને છેતરવા માટે 13,000 રૂપિયા પગાર બતાવ્યો છે. શરમ નહી આવતી? આ ગરીબ મા બાપ ની છોકરી નો છેતરી ને તું લગ્ન કરશે અને એવું જુઠ્ઠું પાછું તું મારી જોડે જાહેર માં બોલાવડાવે. શાંત થઈ જાઓ કાકા, મારી ભૂલ થઈ ગઈ. પણ કાકા, હું જે કન્યા સાથે પરણીશ ને એને હું મારી સાચી હકીકત થી વાકેફ કરીશ, એવું વચન આપું છું. અરે ભાઈ, તું એકલો આવો નહીં, એ પરિચય પુસ્તિકામાં 8-10 જણા ખોટી માહિતી આપી છે. શું? અને હા, એમાં તમારા કોઈ પણ બે સારા સગાના નામ લખો એવા બે ખોના છે. એ ખોના ખાલી મેલ્યા હતા ભાઈ. એમાં શું છે કાકા, કે જે સારા હોય એ સગા ના હોય અને જે સગા હોય એ સારા ના હોય. હવે કાકા, જો મારા બે સારા સગા હોય તો આ 42 વર્ષ લગીન ભાંડો રહ્યો હોત. આ બે સારા સગા હોત તો આ પસંદગી મેળામાં જવાના બદલે મારી પત્ની અને બાળકો સાથે 7-8 ના મેળામાં ના જતો હોત. તારી વાત તો સાચી, હાવ સાચી વાત. જીવનમાં સારા માણસોની જ બધા ઈર્ષા કરતા હોય છે, ખરાબ માણસોને તો કોઈ જોતા જ નહીં. તમારા સારા સગાઓની જ તમે ઈર્ષા કરો છો. તમારા કોઈ બીજા પારકા હોય, સગા ના હોય, એમની અમે કોઈ જોતું નથી. હવે મારે તને એટલું જ કહેવું છે કે આ પેલી પરિચય પુસ્તિકામાં લગભગ છોકરીઓ બધી ગ્રેજ્યુએટ થયેલી જ બતાવે છે અને છોકરા તો લગભગ ઓછું ભણેલા એટલે ઓછા ગ્રેજ્યુએટ થયેલા છે, એવું તમે? બહુ સાચી વાત છે કાકા. એમાં શું છે કે આ પરિચય પુસ્તિકામાંથી ગ્રહો મળે ને એવા જોડકા શોધવા જ મુશ્કેલ છે. કારણ કે છોકરીઓ બધી માર્ગારેટ થેચર છે અને છોકરા બધા વાઘજી બેચર છે. પતિ પત્ની બે એકબીજાના અનુકૂળ હોય ને એના જોડું કહેવાય, બાકી તો બીજા બધા કજોડા. અને આવા તો ચેટ ચેટલાય કજોડા સમાજમાં હશે. સમાજની ભીખે બચારાને ભાવતા હશે પોતાની જાતને. પણ આ બધી વાત તો છોડ ને, તારે કન્યા જેવી જોઈએ એમ કે. મારે તો સુકન્યા જોઈએ. હા, તું સુવર ખરો એટલે તારે સુકન્યા જોઈએ. મારે તો એવી કન્યા જોઈએ જે રૂપાળી હોય, સુંદર હોય, આખો દિવસ બસ ઘરમાં જ બેસી રહે, હું કહું એટલું જ બોલે અને હું કહું એટલે ચૂપ થઈ જાય. તો ભાઈ તારો મેર નહીં પડે કે આ જે 3 લક્ષણો છે એ એક જ કન્યા ના નહીં ભાઈ, તારે 3 કન્યાઓ જોડે પહેણવું પડશે. આ એક કામ કર, તું છે ને ટીવી જોડે લગ્ન કરનો. ટીવી ના બદલે ટીવી જોડે પડું? વાહ ભાઈ, જો આ ટીવી માં આ 3 ગુણ છે. ટીવી રૂપાળું ખરું, બરાબર છે? આપણે ઘરમાં એક બાજુ મેલીએ એટલે તો પડી રહે, બરાબર છે? અને ત્રીજો ગુણ તમે કહો
સ્વિચ પાડો એટલે ચાલુ થાય અને સ્વિચ પાડો એટલે ચૂપ. તમારી વાત સાચી છે કાકા, પણ સ્ત્રી વગરનું જીવન અધૂરું છે. ભાઈ હું તને એ જ કહેવાનું કે તમે લોકો છે ને આ જીવન સાથી પસંદગી મેળામાં બધા પોતપોતાની સરખી લાયકાત જણાઈને સરખા જોડા થાય એવું કરો. આ અને હું તને એ આશીર્વાદ આપું છું કે તને પણ સારી કન્યા મળે અને તું તારા જીવનમાં સુખી થાય એવા આશીર્વાદ આપું છું ભાઈ તને હું. શું કાકા તમે તો કમાલ કરી નાખ્યો. કરી નાખી ના.